अत्रे आपड़ा मध्य में उपस्थित चिरंजीव गोपेश बावा नो खूब हृदय थी स्वागत करू छू कि आपे समय काढ़ी ने अकबरी परिवार माटे थई ने अहीं पधार्या। अकबरी परिवार ने विनती स्वीकार करी इमना विनती ने मान आपी नहीं बिराजमान थई ने इमने पोषण आपी रहा छे। कलयुग आवी गयो छे, धर्म अने पृथ्वी आवी छे परीक्षित ना शरण मा। चार स्थान आप्या कलयुग ने, जुगार, व्यसन, व्यभिचार अने हिंसा। कलयुगे कहू आ बदा तो खराब स्थान छे, मने कई सारू स्थान तो आपो। त्यारे परीक्षिते कहू कुनीति थी कमावेला स्वर्ण मा तारो वास। कोईने मारी ने कापी ने चोरी ने कष्ट आपी ने कमावेली वस्तु, कमावेला धन। आम पांच जग्याए कलयुग नु स्थान बतावेल छे। परीक्षित ने एक दिवसे विचार आव्यो, मारा पूर्वजो तोसा खाना मा मारी माटे शू छोड़ी गया छे, लाव जोईए। बधा सेवकोनी साथे पोते पण तोसाखानामां पधार्या। आ पेटो खोलो ने आ झोली खोलो ने आ पोटली ખોલો ને બધું ખોલી ખોલીને જોતા જાય છે। ત્યાં ખૂડામાં એક પોટલી બંધાયેલી પડી હતી। એ પોટલી ખોલી તો એટલું સુંદર કારીગરી વાળું એક મુકુટ, સોનાનું મુકુટ। અરે આટલું સુંદર મુકુટ અહીંયા પડી રહ્યું છે, આ કોણું છે? એ વાસ્તવમાં જરાસંઘનો મુકુટ હતો, અને જે 20,000 રાજાઓને કષ્ટ આપીને એમની પાસેથી સ્વર્ણ છીનવીને અને પછી એને મુકુટ બનાવેલો હતો। એટલે આ શું થયું મુકુટ? કુનીતિથી કમાવેલા સ્વર્ણનો બનેલો મુકુટ હતો। હવે આવા કુનીતિથી કમાવેલા સ્વર્ણમાં કોણો વાસ છે? હમણાં જ જાણ્યું ને, કલયુગનો વાસ છે। આટલું સુંદર મુકુટ પર મન મોહ્યું, લાવ આજે આ મુકુટ પહેરું, એમ વિચાર કરતા પરીક્ષિતે મુકુટ પહેર્યો। હવે જોજો કલયુગ કેવો છે, પગ મૂકવાની જગ્યા આપો ને એટલે એને પગ પસારતા વાર ન લાગે, કલયુગ એવો છે। ચરણ પકડ્યા પરીક્ષિતના, સ્થાન માંગ્યો એટલે પરીક્ષિતે સ્થાન આપ્યા પાંચ। અત્યાર સુધી પરીક્ષિતના ચરણમાં તે જે કલયુગ હતો એ હવે માથે ચડીને બોલે છે, બરાબર છે ને? વિચારો બદલાઈ ગયા। પરમ ભક્ત એ પરીક્ષિત, જીવ માત્ર પર દયા રાખનારો એ પરીક્ષિત આજે વિચાર કરે છે કે મારે શિકાર પર જવું છે ને, ઘણા પ્રાણીઓની હત્યા કરી, મન જ ના ભરાય, આ પશુને મારી નાખું, એ પક્ષીને મારી નાખું, આનો શિકાર કરું, તેનો શિકાર કરું, મન વૃત્તિ મન વિચાર બદલાઈ ગયા એના। છેવટે થાકીને ને નજીકમાં એક આશ્રમ હતો ત્યાં પહોંચ્યો। જો ભાગ્યનો ચક્ર બી કેવો છે, जिस समीक मुनि के आश्रम में खड़े होकर और अश्वत्थामा ने ब्रह्मास्त्र चलाया था उत्तरा के गर्भ परीक्षित पर, समय का चक्कर उस परीक्षित को वहीं उस समीक मुनि के आश्रम में लेकर आ गया है। समझने की बात है, देखो। अने ब्रह्मास्त्र पण कयो छे? अनिवर्तनीय ब्रह्मास्त्र छे, जिसको आप थोड़े दिन के लिए शांत तो कर सकते हो पर उसको खत्म नहीं कर सकते।
એ સમયે તો ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કરી અને ભગવાને આ પરીક્ષિતની રક્ષા કરી. પણ જો સમયનો ચક્કર અને બ્રહ્માસ્ત્ર આજે શ્રાપની રીતે મુખમાંથી નીકળશે, એ જ બ્રહ્માસ્ત્ર વાણીમય થઈને નીકળશે. એ ઋષિ ઉભો થા, ચક્રવર્તી રાજા તારા આશ્રમમાં આવ્યો છે, સન્માન આપ અને એને જલપાન કરાવો. શમક ઋષિ યોગમાં ધ્યાનમાં મસ્ત છે, પ્રભુના દર્શન કરે છે. એમને ખબર નથી કે પરીક્ષિત એમને પોકારે છે અને એ પણ આટલી અપમાનજનક વાણીથી પોકારે છે. આશ્રમના શિષ્યો બધા ક્રોધપૂર્વક જોઈ રહ્યા છે, પણ કોઈ બોલી ના શકે. ચક્રવર્તી રાજા છે, કોણ આ સામે આવે? ક્રોધ આવ્યો પરીક્ષિતને. આમ તેમ જોયું એટલે એક મૃત સર્પ પડેલો હતો ત્યાં. પોતાના બાણ વડે, તીર વડે મૃત સર્પ ઉચકીને માથે પર નાખવા ગયો, પર માથાની જગ્યા આમ ગળામાં આમ પડ્યો એ સર્પ. અપમાન કરીને ને પરીક્ષિત ત્યાંથી નીકળી ગયા. દોડતા દોડતા શિષ્યો ગયા શમિક મુનિના પુત્ર શૃંગી ઋષિ પાસે. પવિત્ર નદીના તટ ઉપર અર્ઘ આપી રહ્યા છે, સાયમ સંધ્યાનો અર્ઘ આપી રહ્યા હતા એ સમયે. આ વાત સાંભળી કે એમના પિતાનો અનાદર થયો છે, અતિ ક્રોધિત થયા શૃંગી ઋષિ. નદીનો પવિત્ર જલ હાથમાં લીધો, સંકલ્પ કર્યો, હું શમિક પુત્ર શૃંગી શ્રાપ આપું છું પરીક્ષિતને, જે સર્પ યોનિનો એને અનાદર કર્યો છે, મારા તપસ્વી પિતા જે વાસ્તવમાં ભગવત ધ્યાન ધરી રહ્યા હતા, ભગવત લીલામાં લીન હતા અને તે સમયે ભગવત નામ લેતા સમયે એમનો અનાદર કર્યો છે, એ મૃત સર્પના સાત દ્વાર ખુલ્લા છે, બે નેત્રના, બે નાસિકાના, બે કર્ણના અને એક મુખનો. એ મૃત સર્પ હતો ને એના સાત દ્વારા ખુલ્લા હતા સર્પના, માટે હું એને પરીક્ષિતને શ્રાપ આપું છું કે સાત દિવસ, કારણ કે આ સાત દ્વાર ખુલ્લા હતા, હોય ને મરતા સમયે આંખ ખુલ્લી રહી જાય, મોઢું ખુલ્લું રહી જાય એવું હોય ને, એટલે સાત દ્વાર ખુલ્લા હતા એ સર્પના. ઘણા બધા લોકો એવું કે આવું શ્રાપ કેમ ના આપ્યો કે આવતી જ કાલે એને તક્ષ સર્પ ડસી લે. ભાઈ સાત દિવસ પછી જ આવે ને ડસે એમ કેમ કહ્યું? એના બે ત્રણ કારણો છે. એક કારણ તો આ છે કે એના એ સર્પના, મૃત સર્પના સાત દ્વાર ખુલ્લા હતા. બીજો કારણ એ છે કે દિવસે દિવસે એની મૃત્યુને આવતા જુએ ને તડપે કે ક્યારે મરી જશે, ભયના લીધે એનું જીવન એના સાત દિવસ બહુ કઠિન વ્યતીત થાય. શ્રાપ આપ્યો. સાત દિવસ પછી સર્પોનો રાજા તક્ષક સર્પ આવીને આ પરીક્ષિતને ડસી લેશે. જ્યારે પાછા આશ્રમમાં આવ્યા ત્યારે બધી વાત શિષ્યોએ શમિક મુનિને કરી. શમિક મુનિએ કહ્યું, અરે શૃંગી ઋષિ, આ તે ખોટું કર્યું. એ તો પરમ ભક્ત છે, માત્ર જરાસંઘનો મુકુટ ધારણ કર્યાથી એની બુદ્ધિ ફરી ગઈ, ગર્ભમાં એને ભગવાનના સાક્ષાત્કાર થયા છે, આવો શ્રાપ નહોતો આપવો. પણ હવે જે થઈ ગયું છે એ બદલી શકાતું નથી. તમારામાંથી કોઈ શિષ્ય જઈને એને રાજમહેલમાં જઈને જણાવો તો ખરા કે એને એવો શ્રાપ મળ્યો છે. બે શિષ્યો ગયા ને પરીક્ષિતને જણાવ્યું કે આપને શ્રાપ લાગ્યો છે અમારા ગુરુ પુત્ર શૃંગી ઋષિનો,
તમે અમારા ગુરુનો અનાદર કર્યો છે માટે એને તમને શ્રાપ આપ્યો છે, 7 દિવસ પછી તમને તક્ષક આવીને ડસી લેશે. પરીક્ષિતે વસ્ત્ર આભૂષણનો ત્યાગ કર્યો, લંગોટ ધારણ કરી ગંગાજીના તટે આવ્યા. ત્યાં અનેક મહાપુરુષો, સંતો, મોટા મોટા વિદ્વાનો, ઋષિઓ, મુનિઓ બિરાજમાન છે. એમને બધાને ભેગા કર્યા. પરીક્ષિત પ્રશ્ન કરે છે, શું 7 દિવસમાં હું શ્રાપિત પરીક્ષિતથી સમર્પિત પરીક્ષિત બની શકું છું? મારી પાસે માત્ર 7 જ દિવસ છે. એવો કોઈ ઉપાય છે કે મારી મૃત્યુ પણ શોક નહીં પણ ઉત્સવ બની શકે? એવો કોઈ ઉપાય છે કે જેના દ્વારા મારો આ અંત સમય મહોત્સવ બની શકે? આજે આપણને કોઈ ડોક્ટર એવું કહી દે, ભઈલા તારી પાસે 3 જ મહિના છે, તો આપણે સૌથી પહેલા વકીલ બોલાવશું, લે મારી વિલ લખ ભાઈ પહેલા. પછી આપણે આપણા દીકરાને બોલાવશું ને કહીશું કે મારે હજી ગોવા ફરવાનું બાકી છે, મને ગોવા લઈ જાજે. આપણે એવી લૌકિક ઈચ્છાઓ પ્રકટ કરીશું. પણ પરીક્ષિત પરમ ભક્ત છે, માત્ર 7 જ દિવસ છે, માટે એ 7 દિવસ ભગવદમય સત્સંગમય વ્યતીત કરવા છે. શું ઈચ્છા છે પરીક્ષિતના મનમાં? માત્ર એક જ ઈચ્છા છે કે ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માંગુ રે. આવો આપણે શ્રવણ કરીએ અને પછી આગળની કથાનો આનંદ લઈશું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માંગુ રે. ભક્તિ કરતા છૂટે આપને ખબર છે કે આપને ભગવત નામ મુખમાંથી લેવાશે કે નહીં. કયો રોગ, કઈ બીમારી લાગી હશે, મોઢા પર માસ્ક લગાડેલા હશે, ઓક્સિજન ચાલતું હશે, વેન્ટિલેટર પર હશો, શું અંત સમયે નામ લેવાય એવું ખબર છે આપણને? વિનંતી કરે છે, ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ પ્રભુજી એવું માંગું, કે અંત સમયે આપનું નામ મારા મુખમાંથી નીકળે. કોઈ એવો પ્રશ્ન કર્યો, કોઈએ જીવનમાં ખૂબ સેવા કરી હોય, ખૂબ સત્સંગ કર્યો હોય, તો શું અંત સમયે એ જીવ પ્રભુનું નામ લઈ શકે છે? શું પ્રભુ એને એવો અવસર આપે છે? ભગવાન સ્વયં ગીતામાં કહી રહ્યા છે, દદામિ બુદ્ધિ યોગાંત, જો વાસ્તવમાં હૃદયથી પૂર્ણ ભાવથી એને આ જીવન મારી સેવા સત્સંગ સ્મરણ કર્યું હશે, તો હું સ્વયં એને સદબુદ્ધિ આપીશ અંત સમયે, ને એવા યોગ સંયોગ ઊભા કરીશ અને એના મુખમાંથી મારું નામ જરૂર કઢાવીશ. હું મારા જીવને આમ તરછોડતો નથી. પણ એ જ વિનંતી કરી રહ્યા છે. અહીંયા કોઈ ગયું સુખદેવજી પાસે, નારદજી પધાર્યા. હે સુખદેવજી, જેના કારણે, જેના માટે શ્રી ભાગવતની રચના થઈ છે, કારણ આવી ગયું છે. સુખદેવજી કહેવા લાગ્યા, કોણ? પેલો શ્રાપિત પરીક્ષિત? કહે છે કે ના ના, એ વાસ્તવમાં એવો નથી, એ તો ખૂબ ભગવદીય છે, એને તો ગર્ભમાં ભગવાનના દર્શન થયા છે, જરાસંઘનો મુકુટ ધારણ કરી બુદ્ધિ ફરી ગઈ હતી, આપ કૃપા કરો, આજ પરમ ભક્ત છે,
जेना माटे भागवतनी रचना थई छे। सुखदेवजी कृपा करी अने त्यांथी उभा थया अने चालता आव्या त्यां ऋषि मुनिओना मध्यमा गंगाजीना तटे सुखदेवजीना दर्शन करता ज बधा महा ऋषिओ मुनिओ बधा ज उभा थई गया सम्मानमा। दिगंबर स्वरूप छे, शिखाबंधन भी नथी कर्यू, यज्ञोपवीत भी नथी। एवं कहवाय छे के ब्राह्मण ने चार बंधन होय, एनी चोटी मा, एनी पोथी मा, एनी धोती मा अने एनी यज्ञोपवीत मा, ए चार माथी एक पण बंधन एने आड़े आव्या नथी एवा ए सुखदेव जी छे। कोई संस्कार थया नथी एमना, नामकरण संस्कार सुद्धा नथी थयो। शिवजीए गर्भमां जेने नाम आपी दीधो हतो सुखदेव नाम राखजो एनो। कोई संस्कार नहीं, कर्ण छेदन संस्कार नहीं, विवाह संस्कार नहीं, नाल छेदन जात कर्म संस्कार नहीं। आपने खबर छे नाल ने तो खबे चढ़ावीने दौड़या हता, नाल छेदन संस्कार है नहीं। कोई संस्कार थया ज नथी सुखदेव जी ना। आटला पवित्र ए सुखदेव जी कही रह्या छे, जो तारी मृत्यु ने तू उत्सव बनावा इच्छतो होय तो मन में एक ज भाव प्रकट राख के अंत समय तारा मुखमाथी भगवद नाम निकले। अने एज भगवदियों कही रहा छे ते आवो श्रवण करिए। परीक्षा छे अने परीक्षा आपवाथी कोने बीक लागे के जेनी तैयारी ना होय पण जेनी पूरे पूरी तैयारी होय ने एने मृत्यु थी भय ना होय ने परीक्षा थी भय ना होय। कारण के एने अभयतानो दान मळी गयो छे अने परीक्षित आ सात दिवस मा एना सातमा दिवसे आवनारी परीक्षा नी तैयारी करी रह्यो छे जेथी ए पण निर्भय बने, अमर नहीं अभय बने एनी चिंता छे। एने अमरता नी चिंता नथी। अरे सातमा दिवसे तो साक्षात इंद्र आव्यो अमृत नो कड़श लईने ने कहवा लाग्यो के आ स्वर्गामृत नु पान कर, अमर थई जा, आ तक्षक सर्प तने डसी लेसे तो पण तू मरे नहीं, पण एनी सामे अमने आ कथामृत आपी दे, आ सात दिवसनो पूर्ण फल कथानो अमने आपी दे। त्यारे परीक्षित कहे छे ना दादा सौ कथामृतम, हूँ आ कथामृत नहीं आपू। कारण के हे इंद्र, तू आ अमृतनु पान कर्या छता पण तने भय छे के तारो सिंहासन कोई लई लेसे, पण हूँ तो आजे अभय छू, निर्भय छू। कारण के जो शू कहे छे, मरने से सब जग डरे पर मेरे मन आनंद, क्योंकि मरने से ही पाई ये पूर्ण परमानंद। कारण के मरवाथी ज मने परमानंद नी प्राप्ति थशे, तू तो अजी पण भयभीत छे, हूँ तो निर्भय थई गयो छू, मने भय नथी। मात्र प्रभु ना चरणों मा एक ज विनती छे, हे गुरुवर, हे मुनिवर सुखदेव जी, कृपा करो के अंत समय प्रभुनु नाम मारा मुखमा आवे, भक्ति करता छूटे मारा प्राण, प्रभुजी एवं मांगू रे, बीजी कोई विनती नथी। अने आ विनती द्वारा सुखदेव जी कही रहा छे के निश्चित तारा पर कृपा थसे परीक्षित। अंत समय जारे बधानु मन
લૌકિકમાં ભૌતિકમાં ભટકતું હોય ત્યારે તે તારા મનને ભગવત ચરણારવિંદમાં સમર્પિત કર્યો છે. તારા પર પ્રભુ ચોક્કસ કૃપા કરશે. અને આટલું કહીને આ સ્કંદ અહીંયા વિરામ પામે છે. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણ પ્રથમ સ્કંદ સંપૂર્ણમ. હવે 15 મિનિટ આપણી પાસે હજી છે એટલે આપણે આગળની કથા પ્રારંભ રાખીએ છીએ. કારણ કે મને સવારે જ ઘણા બધા વૈષ્ણવે કહ્યું કે જે આપની વાણી એટલી મધુર છે કે 5 મિનિટે ઓછી મળે છે તો આનંદ આવતો નથી, એમાં પાછું 15 મિનિટ ઓછી મળે તો મોટી ફરિયાદ આવી જશે મારી પાસે. એટલે આવો આપણે દ્વિતીય સ્કંદના પ્રારંભના અમુક શ્લોકોનું પાન કરીશું. દ્વિતીય સ્કંદમાં પ્રવેશ કરતા, આ દ્વિતીય સ્કંદ ભગવાનની સાધન લીલા છે અને ભગવાનના વામ ચરણારવિંદનો સ્વરૂપ છે. પરીક્ષિતનો પ્રશ્ન છે, 7 દિવસમાં જીવનું કલ્યાણ થાય, શ્રાપિત થી સમર્પિત બનાય, મૃત્યુને ઉત્સવ બનાવાય, શું એવી સંભવતા છે? પ્રસન્ન થયા છે સુખદેવજી, કહી રહ્યા છે. પ્રશ્નકર્તાની અંદર 3 વસ્તુ બહુ અનિવાર્ય છે. સર્વપ્રથમ પ્રશ્નકર્તા વિવેકી હોવો જોઈએ, પછી એનું ઉત્તર એનું સમાધાન ક્યારે મળશે એના માટે એના અંદર ધૈર્ય હોવો જોઈએ, અને ગુરુના મુખમાંથી જે સમાધાન મળે એ સમાધાન પર એને આશ્રય હોવો જોઈએ. એટલે વિવેક, ધૈર્ય અને આશ્રય આ ત્રણેય જ્યાં સુધી પ્રશ્નકર્તાની અંદર ના હોય ત્યાં સુધી એને એ પ્રશ્નના કારણે સમાધાન, સુખ, શાંતિ મળે જ નહીં. ત્યાં સુધી એ પ્રશ્નનો ઉત્તર એને ફલિત થાય જ નહીં. એક વૈષ્ણવ હતા, 150 વર્ષ જૂની વાત કરું છું, વધારા સમય પણ થઈ ગયો હશે. તિલકાયત શ્રી ગોરધનેશજી મહારાજ શ્રી હતા. બહુ ચરણસ્પર્શ ના આપતા વૈષ્ણવોને, પણ એક એમનો સેવક એમના ચરણસ્પર્શ માટે તાલાવેલી ખૂબ જ હતી એને, મોતી મહેલમાં ચક્કર લગાડે, જે જે મળે નહીં એટલે તાપ વધે. અપ્રશમાં સ્નાન કરીને નીચે પધારી રહ્યા હતા, ત્યાં ચોકમાં હતા, ત્યાં મોતી મહેલના છજ્જીમાંથી એને નીચે જોયું એટલે પાછળથી જોરથી બૂમ પાડી, અરે કૃપાનાથ, મારે ચરણ સ્પર્શ કરવા છે. કૃપાનાથ આમ ફરીને ઉપર જોયું, હસવા લાગ્યા કે હું સ્નાન કરીને અપ્રશમાં જઈ રહ્યો છું, એ જુએ છે તો એ પાછળથી મને પોકારે છે અને કહે છે ચરણ સ્પર્શ કરવા છે. તો જે જે તિલકાયત મહારાજશ્રીએ એની જોડે મસ્કરી કરી, મજાક કરી, તારે ચરણ સ્પર્શ કરવા છે તો કૂદી જાય ત્યાંથી નીચે ને કરી લે ચરણ સ્પર્શ, તો એ વાસ્તવમાં એ કૂદી ગયો નીચે છજ્જીમાંથી. તિલકાયત મહારાજ એટલા બધા પ્રસન્ન થયા એની ઉપર ને કહ્યું કે તું માંગ, તારે જે માંગવું હોય તને આપીશ. કૃપાનાથ, જો વાસ્તવમાં આપ મારા પર પ્રસન્ન હો તો મારે શ્રીનાથજીના ચરણ સ્પર્શ કરવા છે, એવું માગે છે. તિલકાયત મહારાજે એને કહ્યું, જો આવી વાત છે તો તું જતીપુરામાં જા, ત્યાં જે પ્રાચીન હવેલી છે શ્રીનાથજીની ગિરાજી ઉપર, ત્યાં તું સોની મંદર વસ્ત્રની સેવા કર. પણ કેવી રીતે? માત્ર દૂધ પીને રહેવાનું, ભોજન નહીં કરવાનું. અને કેટલા સમય સુધી? 14 વર્ષ સુધી. સમજો, 14 વર્ષ સુધી માત્ર દૂધ પાન કરીને રહેવાનું અને સોની મંદર વસ્ત્રની સેવા કરવાની, એવી આજ્ઞા આપી. હવે પ્રશ્ન કર્યો, શ્રીનાથજીના ચરણ સ્પર્શ મળશે? ત્યારે એનો ઉત્તર મળ્યો.
અને એ ઉત્તર એ સમાધાન પર એને આશ્રય રાખ્યો, દ્રઢ આશ્રય રાખ્યો, વિશ્વાસ રાખ્યો ગુરુવાણી ઉપર. અને જતીપુરા જઈને ને ત્યાં શ્રીનાથજીનું જે મંદિર છે, જૂનું મંદિર જે છે, ત્યાં સોની મંદિર વસ્ત્રની સેવા કરતો અને દૂધ આખો દિવસ દૂધ જ પીવે, જ્યારે પણ ભૂખ લાગે દૂધ પીવે, આમ 14 વર્ષ સુધી ત્યાં સેવા કરી. પણ ગુરુની કૃપા જુઓ, 14 વર્ષ પછી પોતાનો ખવાસ મોકલીને અને એને નાદ્વારા બોલાવ્યો અને અહીંયા નાદ્વારામાં એને સાગરમાં સેવા આપી કે સાગરિયા બાવા જોડે ત્યારે થોડી ઘણી સેવા કર્યા કરવાની. એક દિવસનો એવો સમય કે ત્યાં શ્રીનાથજીના સિંહાસન પર એક ઉંદર મરી ગયું. હવે કોણ મૃત ઉંદરને કોણ ખસેડે, જેનો એક કંઠી બધી બદલવી પડે. એટલે તિલકાયત મહારાજે કહ્યું, જો સાગરમાં એક વૈષ્ણવ હશે એને બોલાવી લાવો. એને કહ્યું, આ ઉંદર ફેંકી દે, પછી સ્નાન કરીને આવ ને આખું મંદિરને સિંહાસન ખાસા કર. હવે સિંહાસન ખાસા કરતો જાય છે ને ચરણ સ્પર્શ અનેકાનેક વાર પ્રાપ્ત કરતો જાય છે, સમજો મારી વાત. ત્યાં ખાસા કરતો જાય છે સિંહાસન ને, આમ હાથ ફરાવતો જાય છે ને ચરણ સ્પર્શ મળ્યા જ કરે છે, મળ્યા જ કરે છે, આટલી બધી કૃપા. પણ ક્યારે કે ગુરુ વચનોના દ્રઢ આશ્રય રાખ્યો ત્યારે, ધૈર્ય રાખ્યું 14 વર્ષ સુધી ત્યારે. અહીંયા પણ પ્રશ્ન કરતાના અંદર વિવેક જ્યારે હોય, ઉત્તર ક્યારે મળશે એનો ધૈર્ય હોય અને ગુરુના વચનો પર દ્રઢ આશ્રય હોય, તો નિશ્ચિતપણે કોઈ મોટી ઉપલબ્ધિ, કોઈ મોટી સિદ્ધિ ચોક્કસ મળે છે. આજના સમયે કોઈની પાસે 14 વર્ષનો ટાઈમ નથી, એ વાત બી હું જાણું છું. જો આજે ગુરુદેવ એવી આજ્ઞા કરે કે તું જા 14 વર્ષ સુધી જઈને દૂધ પીને રહે, કે વાંધો નહીં, હું ગુરુ બદલી નાખું છું. આજની સૃષ્ટિ એવી છે. પણ તે છતાંય થોડો ધૈર્ય તો રાખવો જ જોઈએ હૃદયની અંદર. 14 વર્ષ નહીં પણ 14 મિનિટ તો વાટ જોવી જ જોઈએ.